નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે લોકડાઉનને લઈને જે મોટા સમાચાર આવી રહ્યા છે તેના વિશે માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેની નોટિફિકેશન તમને મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક લોકડાઉન મોટા સમાચાર તો નવા નિયમો અનુસાર લગ્ન પ્રસંગ ધાર્મિક વિધિ કે અંતિમ વિધિ માટે હવે કેટલી છૂટછાટ મળશે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી આ નવા નિર્ણય અંગેની સંપૂર્ણ માહિતી તમને મળી જાય તો મિત્રો આ પોસ્ટર સીએમ ઓ ગુજરાતના ઓફિશિયલ ટ્વિટર પેજ પર પોસ્ટ કરવામાં આવેલ છે અને સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવેલ છે તો તેની વિગતે આપણે જોતા જઈએ કે રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં રાજ્ય સરકારના મહત્વપૂર્ણ નિર્ણયો છે જેમાં લગ્ન કે સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓમાં સ્થળની ક્ષમતાના પચાસ ટકાથી ઓછા પરંતુ વધુમાં વધુ સો વ્યક્તિઓની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે જે અગાઉ લગ્ન અને સત્કાર સમારંભ માટે બસો વ્યક્તિઓની છૂટછાટ આપવામાં આવી હતી તેને હવે ઘટાડી અને સો વ્યક્તિઓ માટે મર્યાદિત કરી દેવામાં આવી છે એટલે કે સ્થળની ક્ષમતાના પચાસ ટકા પણ વધુમાં વધુ સો વ્યક્તિઓની છૂટછાટ મળી રહી છે તો લગ્ન પ્રસંગ માટે હવેથી સો વ્યક્તિઓની મર્યાદામાં જ આયોજન કરવાનું રહેશે તે ઉપરાંત મૃત્યુના કિસ્સામાં જોઈએ તો અંતિમ વિધિમાં અંતિમ દર્શન માટે ઘણા બધા લોકો જતા હોય છે અને ધાર્મિક વિધિમાં પણ ઘણા બધા લોકોનું મેળાવડો થતો હોય છે તો આવા પ્રસંગો માટે મહત્તમ પચાસ વ્યક્તિઓની મર્યાદા રાખવામાં આવી છે એટલે કે હવેથી અંતિમવિધિ કે ધાર્મિક વિધિ હોય તેમાં વધુમાં વધુ પચાસ વ્યક્તિઓ હાજર રહી શકશે અથવા તો રાખી શકાશે તે ઉપરાંત આપણે આગળ વાત કરીએ તો જે શહેરોમાં રાત્રિ કરફ્યુ અમલમાં છે તે શહેરોમાં કર્ફ્યુ સમય દરમિયાન લગ્ન કે સત્કાર કે અન્ય કોઈ સમારોહની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એટલે કે જે શહેરોમાં રાત્રિ કરફ્યુ અમલમાં છે તેવા શહેરોમાં કરફ્યુ સમય દરમિયાન એટલે કે રાત્રિ સમય દરમિયાન જે લગ્ન સમારોહ છે કે સત્કાર સમારોહ કે અન્ય કોઈ પણ સમારોહ હોય તેની ઉજવણી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે તો આ ત્રણેય નિર્ણયનો અમલ છે તે સમગ્ર રાજ્યમાં મંગળવારની મધ્યરાત્રિથી કરવામાં આવશે તો આ પોસ્ટ ગઈકાલની છે એટલે આમાં જાણ લખેલ છે કે આવતીકાલ મંગળવારની મધ્યરાત્રિથી પરંતુ આપણે બીજા દિવસે વિડિયો બનાવી રહ્યા છીએ એટલે કે મંગળવારના દિવસે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ તો આજ મધ્યરાત્રિથી આ ત્રણેય નિર્ણયો અમલવારી શરૂ થઈ જશે તો જો તમને મારી આ માહિતી પસંદ આવી હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જાણે તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું હું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લો જય હિન્દ વંદે માતરમ